દેસામાં ઠાકોર સમાજ કર્મચારી મંડળ દ્વારા ચિંતન શિબિરનું આયોજન કરાયું, જેમાં ઠાકોર સમાજ વિકાસ અને ઉત્કર્ષ થાય તે અંગે ચર્ચા વિચારણા કરી સમાજના યુવાનો શૈક્ષણિક સામાજિક રીતે આગળ આવે તે માટે પ્રયાસો હાથ ધર્યા. ડીસામાં આજે અખિલ ક્ષત્રિય ઠાકોર કર્મચારી મંડળ પ્રેરિત ઠાકોર સમાજ કર્મચારી મંડળ દ્વારા ચરારા મંદિર ભવનમાં ચિંતન શિબિર અને સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉત્તર ગુજરાતમાં કામ કરતા ઠાકોર સમાજના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ઠાકોર સમાજમાંથી વ્યસન દૂર થાય, શિક્ષણ વધે, સમાજના યુવાનો રમતગમત શૈક્ષણિક સામાજિક ક્ષેત્રમાં આગળ વધે તે માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને સમાજના આગેવાનોએ યુવાનો સાથે પણ સંવાદ કરી સમાજ વિકાસ માટે મક્કમ નિર્ધાર કર્યો હતો. ઠાકોર સમાજ કર્મચારી મંડળના આગેવાન શ્રવણજી ઠાકોરે જણાવ્યું કે ઠાકોર સમાજના કર્મચારીઓને આજે ચલારામ ભગવાન ખાતે ચિંતન શિબિર અને મિલન કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં સમાજનો વિકાસ થાય, ઉત્કર્ષ થાય અને સમાજ પ્રગતિની દિશામાં આગળ વધે તે માટે માત્ર ચર્ચા નહીં પરંતુ મક્કમ નિર્ધાર કર્યો હતો અને સમાજના આગેવાનો અને યુવાનોએ સમાજને આગળ લાવવા માટે સહિયારો પ્રયાસ કરવાની ખાતરી આપી હતી. શ્રવણજી ઠાકોર સમાજ કર્મચારી મંડળ ડીસા આજે ડીસા ખાતે અખિલ ક્ષત્રિય ઠાકોર કર્મચારી મંડળ પ્રેરિત અને ઠાકોર સમાજ કર્મચારી મંડળ ડીસા આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમ અને શૈક્ષણિક ચિંતન શિબિરનું આયોજન થયું. એની અંદર ઉત્તર ગુજરાતના તમામ વિભાગોની અંદર સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ અહીંયા ઉપસ્થિત થયા છે અને સમાજનો ઉત્કર્ષ થાય, સમાજનું ઉત્થાન થાય એના માટેનું એક ચિંતન સાથે કંઈક મક્કમ નિર્ધાર કરી અને હવે સમાજને સાચી દિશા આપવાના પ્રયાસો જો કે કરી જ રહ્યા છે, પરંતુ આનાથી પણ વિશેષ પ્રયત્નો કરવાનો અમારો ધ્યેય છે અને એ સાથે અમે અહીંયા મળ્યા છીએ અને સમાજના વિકાસમાં આ લોકોનો વિશેષ ફાળો રહેશે. સાથે આ સ્નેહ મિલન કાર્યક્રમ કર્યો છે.